મારો નામ યુવરાજ છે. હું ઘણા સમયથી આ વિસ્તારમાં રહું છું અને હું જોકે આ મારો રોજનો રસ્તો છે અને આ ખાડો છે ઘણા સમયથી પડેલો છે. આ ખાડો છે ઘણા સમયથી પડેલો છે. હજુ તો પહેલો જ વરસાદ છે અને પહેલા વરસાદમાં આ નોબત હોય તો હજુ તો ઘણો ટાઈમ બાકી છે, તો કેટલો ખાડા થઈ જશે. અને આ અહીંયા આગળથી હું જઈ રહ્યો હતો ટીમ રોયલ એસન જે અહીંયા આગળ સીમ લઈને આવ્યું છે, જે 200 રૂપિયા આપે છે અને ખાડો પૂરે છે. લોકોને જાગૃત કરવાનું જે કામ કરે છે એ ખૂબ સારું કામ કરે છે. મારું નામ યુવરાજ છે. વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું છે અને એ પણ તંત્રના પાપે પડ્યું છે. આખા શહેરમાં પહેલા જ વરસાદમાં ચારે બાજુ ખાડા પડી ગયા છે. આ ખાડાને લીધે કેટલા બધા અકસ્માત થાય છે, કેટલા લોકોની જાનહાનિ થાય છે, શરીરને નુકસાન થાય છે. તંત્રને સત્તા પર લાવવા વાળી આ જ પબ્લિક છે. ખૂબે ખૂબ વોટ આપીને એમને લાયા છે, પરંતુ એ જ લોકો, તંત્ર જ લોકો કામ નથી કરતા. જેનાથી અમે લોકો જાગૃતતા લાવવા માટે વડોદરા શહેરની પબ્લિકને કીધું છે કે ભાઈ તમે ખાડા પૂરશો તો અમે તમને 2000 રૂપિયા એક દિવસ સુધીના આપી શકીશું. જો 10 ખાડા પૂરશો તો એક ખાડાના 200 રૂપિયા લેખે અમે આપવાનું એલાન કર્યું છે. પબ્લિક જાગૃત થઈ છે. આજે અમે હરિનગર ઉભા હતા, મોટો ખાડો છે મેઇન રોડ પર, 10 ફૂટના રોડ પર 5 ફૂટ તો ખાડો હતો. તો એવા સમય પર અમે બધી પબ્લિકને કીધું કે ભાઈ તમે ખાડો પૂરી દો તો 150 150 તમને કીધું, પણ કોઈ ઊભું ના રહ્યું. છેલ્લા એક ઝોમેટોવાળા ભાઈ ઊભા રહ્યા અને એમે એ ખાડો પૂર્યો તો અમે એમને 200 રૂપિયા વળતર આપ્યું. આનાથી એક નવી દિશા, નવા લોકોને ખબર પડશે કે પબ્લિકને જેને પૈસાની જરૂર છે એ લોકોને પૈસાય પૈસા મળશે, રોડના ખાડાય પૂરાઈ જશે અને પ્રશાસનમાં રહેલા મેયર હોય કે કમિશનર હોય એ લોકોનું નાક પણ કપાશે કે શહેરની પબ્લિક રોડ પર ઉતરીને ખાડા પૂરી રહી છે અને એ લોકો એસી ચેમ્બરમાં બેસીને તાગડ દિનના કરી રહ્યા છે પબ્લિકના પૈસા. આની માટેની એક શરૂઆત અમે લોકોએ કરી છે અને એમાં આજે એક સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. અને એમાં એક ઝોમેટોવાળા ભાઈને અમે અભિનંદન પાઠવીએ કે એ લોકોએ આ ખાડો પૂર્યો.